વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ, આજથી આપણે ડેલી કરંટ અફેર્સની સિરીઝ ચાલુ કરી છે. તો આજે આપણે વાત કરીશું 1 જૂન 2018 લગતા મહત્વના કરંટ અફેર્સ, જેની સાથે આપણે લેટેસ્ટ ફેક્ટ્સની બી ચર્ચા કરીશું. બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન છે, ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કર્યા છે? તો ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પંકજ સરણને નિયુક્ત કર્યા છે. બરાબર છે? પંકજ સરણ હાલમાં રૂસમાં ભારતના રાજદૂત તરીકે પણ કાર્યરત છે. બરાબર છે? હવે નેક્સ્ટ વસ્તુ કે હાલમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે એ બી પ્રશ્ન થશે. તો ભારતના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભવાલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બે ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા કે પંકજ સરણ ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને અજીત ડોભવાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર. સેકન્ડ ક્વેશ્ચન, સળંગ બીજી વાર સૌથી ફાયદાકારક પીએસયુ કઈ કંપની બની? સળંગ બીજી વાર સૌથી ફાયદાકારક પીએસયુ કઈ કંપની બની? તો સળંગ બીજી વાર સૌથી ફાયદાકારક પીએસયુ ઇન્ડિયન ઓઇલ બની. બરાબર છે? કઈ બની? ઇન્ડિયન ઓઇલ કંપની સળંગ બીજી વાર બની. તો દેખી લે કે કઈ રીતના બની છે. તો ઇન્ડિયન ઓઇલ આ વર્ષે 21,346 કરોડનો લાભ થયો છે. બરાબર? ઇન્ડિયન ઓઇલને આ વર્ષે 21,346 કરોડનો લાભ થયો છે, જે સાથે સળંગ બીજી આ વર્ષ સૌથી સફળ પીએસયુ કંપની બની છે. અને સેકન્ડ નંબર પર છે ઓએનજીસી. તો ઓએનજીસીએ 19,945 કરોડનો ફાયદો કર્યો છે. તો આ ઓએનજીસી સેકન્ડ નંબર પર છે. હવે ઇન્ડિયન ઓઇલ વિશે થોડું જાણી લે. તો ઇન્ડિયન ઓઇલની સ્થાપના 1946માં થઈ હતી. બરાબર છે? ઇન્ડિયન ઓઇલની સ્થાપના 1964માં થઈ હતી અને ઇન્ડિયન ઓઇલનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે. બરાબર છે? ઇન્ડિયન ઓઇલની સ્થાપના 1964માં અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હી. બરાબર છે? હવે ઓએનજીસી વિશે બી થોડું જાણી લે. તો ઓએનજીસીનું ફૂલ ફોર્મ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. બરાબર છે? અને એની સ્થાપના થઈ હતી 14 ઓગસ્ટ 1956 દિવસ. ઓકે? અને ઓએનજીસીના વર્તમાન ચેરમેન છે શશી શંકર અને ઓએનજીસીનું હેડક્વાર્ટર છે દેહરાદૂન, ઉત્તરાખંડ. બરાબર છે? અને પીએસયુનું ફૂલ ફોર્મ શું થશે? તો પીએસયુનું ફૂલ ફોર્મ થશે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. ક્લિયર ફ્રેન્ડ? હવે ત્રીજો ક્વેશ્ચન છે, પીએમજીએસવાય માટે, બરાબર છે, પીએમજીએસવાય માટે ભારતે કોની સાથે $500 મિલિયન હસ્તાક્ષર કર્યા? તો પીએમજીએસવાય માટે ભારતે વિશ્વ બેંક સાથે $500 હસ્તાક્ષર કર્યા. તો ફ્રેન્ડ્સ, ક્લિયર ક્વેશ્ચન કે પીએમજીએસવાય માટે ભારતે કોની સાથે $500 મિલિયન હસ્તાક્ષર કર્યા? તો વિશ્વ બેંક સાથે. હવે પીએમજીએસવાયનું ફૂલ ફોર્મ શું છે? તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. બરાબર છે? હવે વિશ્વ બેંકનો મુદ્દો ઉઠ્યો છે તો વિશ્વ બેંક વિશે બી થોડું જાણી લઈએ. તો વિશ્વ બેંકનું મુખ્ય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વિશ્વ બેંકનું મુખ્ય હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી આવેલું છે. અને વિશ્વ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જીમ યોંગ કિમ. બરાબર છે ફ્રેન્ડ્સ? જીમ યોંગ કિમ વિશ્વ બેંકના વર્તમાન અધ્યક્ષ છે. બરાબર છે? હવે ફોર્થ ક્વેશ્ચન, હિમાચલ પ્રદેશના કયા પૂર્વ ગવર્નરનું હાલમાં નિધન થયું? તો હિમાચલ પ્રદેશના ઉર્મિલાસિંહનું હાલમાં નિધન થયું. બરાબર છે? ઉર્મિલાસિંહ ખાસા ટાઈમથી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બીમારીથી ઝઝૂમી રહ્યા હતા, તો તેમનું નિધન થયું. 71 વર્ષની વયે તેમનું નિધન થયું. અને ઉર્મિલાસિંહ 2010માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. બરાબર છે? અને હવે હાલના રાજ્યપાલ વિશે ચર્ચા કરી છું કે હિમાચલ પ્રદેશના હાલના રાજ્યપાલને મુખ્યમંત્રી કોણ છે? હિમાચલ પ્રદેશની ટોપ પોઈન્ટ છે. તો હિમાચલ પ્રદેશના હાલના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા ખેલાડીને સમાજ કલ્યાણ માટે વર્ષનો સૌથી પ્રેરક આઇકોન એવોર્ડ અપાયો છે? તો તાજેતરમાં યુવરાજ સિંહને સમાજ કલ્યાણ માટે વર્ષનો સૌથી પ્રેરક આઇકોન એવોર્ડ અપાયો છે. તેમને દાદાસાહેબ ફાળકેનો આ એવોર્ડ મળેલો છે. બરાબર છે? હવે છઠ્ઠો ક્વેશ્ચન છે, તાજેતરમાં કેરળના કયા કાર્ટુનિસ્ટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો? બરાબર છે? તાજેતરમાં કેરળના કયા કાર્ટુનિસ્ટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો? તો થોમસ એટર્નીએ આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે. બરાબર છે? તો થોમસ એટર્નીએ કાર્ટુનિસ્ટની, બરાબર છે, વર્લ્ડ પ્રેસ કાર્ટુનિસ્ટના 13મા સમારોહમાં આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિનિયન મેડલ જીતનાર પહેલા ભારતીય કોણ બન્યા? તો લિનિયન મેડલ જીતનાર પહેલા ભારતીય કમલજીત બાબા બન્યા. બરાબર છે? કમલજીત બાબા લિનિયન મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિએ વોટ્સએપ સાથે કોમ્પિટિશન કરવા કઈ નવી સ્વદેશી મેસેન્જર એપનો શરૂ કર્યો? બરાબર છે? યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિએ વોટ્સએપ સાથે કોમ્પિટિશન કરવા કઈ નવી સ્વદેશી એપ મેસેન્જર એપ શરૂ કરી? તો કિમ્બો. બરાબર છે? કિમ્બો. તો આ કિમ્બો એપ શું છે? તો એમાં વિડીયો કોલ, મેસેન્જિંગ, બરાબર છે, ગ્રુપ સમૂહ તમે બધું કરી શકો છો અને મેસેજની આપ લે કરી શકો છો, વિડીયો શેર કરી શકો છો. બરાબર છે? હવે પતંજલિ વિશે થોડું જાણીએ.
બરાબર છે ને કિમ્બો વિશે. તો કિમ્બોનું ટેગલાઇન છે ભારત બોલેગા. કિમ્બોનું ટેગલાઇન શું છે? ભારત બોલેગા. અને પતંજલિનું, પતંજલિ વિશે થોડી ચર્ચા કરી. તો પતંજલિની સ્થાપના 2006 થઈ હતી અને પતંજલિના ફાઉન્ડર હતા બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી. અને હાલમાં પતંજલિના એમડી કોણ છે? આચાર્ય બાલકૃષ્ણજી. બરાબર છે. અને પતંજલિનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડ હરિદ્વાર. બરાબર છે. અને હાલમાં પતંજલિએ એક બીજી બી વસ્તુ કરી છે. હાલમાં પતંજલિએ સિમ કાર્ડનું પણ લોન્ચ કર્યું છે બીએસએનએલ સાથે સહભાગી થઈ. બરાબર છે. હવે આજનો ક્વેશ્ચન છે, બરાબર છે, સીએટ દ્વારા આંતરરાષ્ટ્રીય બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો? બરાબર છે. સીએટ દ્વારા આંતરરાષ્ટ્રીય બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો? તો એના ઓપ્શન છે શિખર ધવન, વિરાટ કોહલી, રશીદ ખાન અને અજિંક્ય રહાણે. તો ફ્રેન્ડ્સ, તમારા જવાબનો કમેન્ટમાં વેઇટ કરીશ. બરાબર છે. તો હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.